નમસ્તે મિત્રો, ટેકનિકલ ફિલ્ડ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ચૂંટણી કાર એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવે છે. જો તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારી કોઈ પણ ભૂલ હોય અને જો તમારું મતદાર યાદીની અંદર નામ ન હોય તો એ સંપૂર્ણ કામ તમે કરી શકો છો. તો સરકારે તારીખ જાહેર કરી દેવામાં આવી છે, એ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, તારીખ છે 27 ઓક્ટોબરથી લઈને 9 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ શરૂ છે. તો મિત્રો, લોકસભાની ચૂંટણી 2024માં મતદાન કરવું હોય તો મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર મુખ્ય અરજીપત્રકો નવા મતદાર માટે ફોર્મ નંબર 6 છે. વિદેશમાં વસતા ભારતીય દ્વારા યાદીમાં સમાવેશ માટે ફોર્મ નંબર 6-1 છે. મતદાર ઓળખકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા જે ફોર્મ નંબર 6B છે. મતદાર યાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 છે. મતદાર યાદીમાં સરનામું વિગતો બદલવા માટે ફોર્મ નંબર 8 છે. તો મિત્રો, આની અંદર કોઈપણ પ્રકારે જે મતદાર યાદી અંતર્ગત તમારે કામ હોય અથવા તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો તમે કઢાવી શકો છો. તો મિત્રો, ખાસ ઝુંબેશ છે એ અંતર્ગત તારીખ 4-5 નવેમ્બરથી લઈને 2 અને 3 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. તો આ દિવસોમાં તમારા મતદાન મથકની મુલાકાત લેવાની રહેશે અને તમારે આ સંપૂર્ણ કામ કરવાનું રહેશે. તો મિત્રો, આની અંદર તમારી સરકારી સ્કૂલ નજીક હોય તો ત્યાં પણ આ કાર્યક્રમ ચલાવવામાં આવશે. તો ત્યાં તમે રવિવારે તમે આ તારીખ દરમિયાન ત્યાં નજર કરી શકો છો અને તમારું કામ છે મતદાર યાદી ચૂંટણી કાર્ડની અંદર કોઈપણ પ્રકારનું સુધારા કરવાનું છે તો એ કરી શકો છો. તો મિત્રો, આજ મિત્રો આટલા વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય કરવી ગુજરાત.